મિત્રો આપણે ગયા લેક્ચર ની અંદર વિકલનના સૂત્ર જોયા હતા એના મે બે વિડિયો બનાવ્યા હતા પાર્ટ 1 ને પાર્ટ 2 જે વિકલનના સૂત્ર છે તમને ફિઝિક્સ ના દાખલા ગણવામાં ઉપયોગી થશે અને ગણિત માં તો ઉપયોગી છે જ તો આજે આપણે વાત કરવાના છીએ સંકલનના સૂત્ર ની તો મિત્રો આ સંકલનના સૂત્ર પણ તમારે મોસ્ટ ઓફ ફિઝિક્સ ના દાખલામાં આવશે તો આજે આપણે જોઈએ સંકલનના સૂત્ર એમાં હું પહેલું સૂત્ર લખું છું x ની n ઘાત dx આનો આપણે સંકલન કરવાનું છે મિત્રો આ સંકલનની નિશાની છે x ની n ઘાત અને dx આ લખો છે તો આપણે વિકલનના સૂત્રમાં પણ જોયું કે x ની n ઘાત તો x ની n ઘાત નું વિકલન શું થાય તો કે ઘાત આગળ ઘાતમાં એટલો ઘટાડો n x ની n માઈનસ 1 ઘાત એવું આપણે વિકલનનું સૂત્ર હતું તો સંકલન છે એના કરતા ઉલટું છે અહીંયા વિકલનના સૂત્રમાં 1 નો ઘટાડો થતો તો ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો અહીંયા આપણે ઘાતમાં છે 1 નો વધારો થશે મિત્રો x ની ઘાત છે n ઘાતમાં 1 નો વધારો થાય એટલે x ની n + 1 છેદમાં n + 1 અને પ્લસ આપણે અહીંયા c મૂકવાનું છે c એટલે અચળ પદ છે હવે વિકલન અને સંકલન એક બીજાના વિરુદ્ધાર્થી છે આનું તમે પછી વિકલન કરો એટલે આ જવાબ આવશે આનું સંકલન કરો એટલે આ જવાબ આવશે હવે મિત્રો સૂત્ર ફરીથી સમજી લઈએ x ની n ઘાત એનું સંકલન ઘાતમાં વધારો છેદમાં 1 ઘાત + c આવું સૂત્ર છે એટલે કે ઘાતમાં 1 નો વધારો જે વધારો કર્યો એ છેદમાં લખવાનો છે તો હવે આપણે બીજાના ઉદાહરણ જોઈએ આના પરથી x વર્ગ તો મિત્રો x વર્ગ નું સંકલન શું થાય આ નિયમ પરથી તો કે આ નિયમ પરથી સંકલનમાં એવું કહે છે ઘાતમાં 1 નો વધારો છેદમાં 1 ઘાત તો x ની કેટલી ઘાત છે 2 તો 1 વધારી દેવાનું એટલે કેટલી ઘાત થઈ જાય 3 છેદમાં 3 જે વધારો કરીએ એ છેદમાં x ની 2 + 1 અહીંયા શું થાય 2 + 1 એટલે 3 છેદમાં 2 + 1 એટલે 3 તો મિત્રો આ સૂત્ર થયું ત્યાર પછી આપણે જોઈએ બીજું સૂત્ર x ની 3 ઘાત તો મિત્રો x ની 3 ઘાત આનો પણ સંકલન ઈજી છે ઘાતમાં 1 નો વધારો કરી નાખો 3 મે તો કેટલા લખવાના 4 છેદમાં 4 + c 5 ઘાત હોય 4 ઘાત હોય તો 5 ઘાત થશે હવે માની લો કે x ની 5 ઘાત નું સંકલન તમને કે કરવાનું x ની 5 ઘાત નું સંકલન તો શું થાય x ની 6 ઘાત છેદમાં 6 વત્તા c તો આ સૂત્રની અંદર બજ્યું કઈ નવીન છે નહીં ઘાતમાં 1 નો વધારો કરીએ હવે આપણે જોઈએ બીજા કે રૂટ x હોય રૂટ x રૂટ x એટલે x ની કેટલી ઘાત થાય 1 આ ઘાત x ની 1 આ ઘાત આનું સંકલન કરવાનું થાય તો ઘાતમાં 1 નો વધારો એમાં આપણે વ્યવસ્થિત લખી બધું 1 નો વધારો છેદમાં e વધારો પ્લસ c ઘાતમાં 1 નો આપણે શું કર્યો વધારો કર્યો રૂટ x એટલે 1 આ ઘાત ઘાતમાં 1 નો વધારો છેદમાં e વધારો લખો હવે આપણે આગળ લખીએ વધારે આગળ લખીએ x ની 1 ઘાત અને બીજી અડધી 1 આખી અને 1 અડધી એટલે એને આપણે દોઢ કહીએ એક આખી અને એક અડધી એટલે દોઢ દોઢ એટલે 3/2 તો x ની 3/2 છેદમાં 3/2 + c છેદનો છેદ અંશમાં જવા દઈએ તો 2 ના છેદમાં 3 x ની 3/2 + c આ વર્ગમૂળ x નો જવાબ થાય હજી આપણે લખીએ કે 1 ના છેદમાં વર્ગમૂળ x dx એક ના છેદમાં વર્ગમૂળ છે મિત્રો સાંભળજો તો એક ના છેદમાં વર્ગમૂળ એટલે આપણે આમ લખીએ કે x એક ની 1 આ ઘાત x ની 1 આ ઘાત એને આપણે અંશમાં જ આવી દઈએ તો આમ લખીએ કે માઈનસ 1 આ dx x ની માઈનસ 1 આ હવે આપણે સંકલન કરીએ તો ઘાતમાં વધારો છેદમાં વધારો x ની માઈનસ 1 આ + 1 છેદમાં માઈનસ 1 + 1 + c આગળ લખીએ તો મિત્રો એક આખી અને એક અડધી ઘાત છે એકમાંથી અડધું જાય તો કેટલું વધશે અડધું એકમાંથી અડધું કાઢવાનું છે એક માર્ક હોય એમાંથી 1 આ કટ થાય તો 1 આ માર્ક વધે એટલે એકમાંથી અડધું જાય એટલે 1 આ
મિત્રો વના છે છેદનો છેદ અંશમાં વના એટલે આપણે રૂટ લખી શકીએ તો અહીંયા થાય 2 છેદનો છેદ અંશમાં એટલે 2 અને x ની વના ઘાત છે એટલે આપણે લખી કે રૂટ x પ્લસ c તો 1 / રૂટ x નું સંકલન થાય 2 રૂટ x પ્લસ c તો ફરીથી આપણે મિત્રો સૂત્ર જોઈ લઈએ તો કે x નો વર્ગ એનું સંકલન x ની 3 ઘાત છેદ માં 3 x ની 3 ઘાત એટલે x ની 4 છેદ માં 4 અહીંયા મિત્રો લખ્યું છે મે રૂટ x રૂટ x નું સંકલન તો કે એને વના ઘાત થાય એમાં 1 નો વધારો છેદ માં વધારો 1 વધે એટલે 3/2 છેદ માં 3/2 છેદ નો જે અંશ માં જાય એટલે આ છે મિત્રો એનો સીધો જવાબ તમે યાદ રાખી શકો 1 ના છેદ માં રૂટ x હોય તો એનું સંકલન તમે 1 ના છેદ માં રૂટ x છે એટલે વના ઘાત અંશ માં જાય માઇનસ વના 1 નો વધારો છેદ માં વધારો કર્યો x ની વના છેદ માં વના છેદ નો છેદ અંશ માં જાય એટલે 2 રૂટ x તો તમે મિત્રો સીધો આ પણ જવાબ યાદ રાખી શકો તો 1 ના છેદ માં રૂટ x નું સંકલન 2 રૂટ x + c અને રૂટ x નું સંકલન 2 ના છેદ માં 3 x ની 3/2 ઘાત છે હવે બીજા પણ તમે આવા સૂત્ર છે x ની 3/2 ઘાત હોય x ની 4 ના છેદ માં 3 ઘાત હોય તો એમાં નો વધારો કરી નાખવાનો બીજું કંઈ માં નવીન છે નહીં હવે મિત્રો બીજો આગળ લખીએ x નું સંકલન મિત્રો ગયા લેક્ચર ની અંદર હું કહેતા ભૂલી ગયો તો x નો વિકલન છે x નો વિકલન છે 1 થાય છે અને x નું સંકલન છે x ની 2 ઘાત છેદ માં 2 થાય છે યાદ રાખજો x નો વિકલન ખાલી x હોય તો એનું વિકલન છે 1 થશે આપણે x નું સંકલન કરવાનું છે મિત્રો x એટલે કાઈ ઘાત નથી કેટલી ઘાત હોય 1 ઘાત હોય કાઈ પણ ઘાત નથી ભી ખાલી x લખા છે તો ઉપર કેટલી ઘાત હોય 1 ઘાત તેનું સંકલન કરો તો 1 નો વધારો થાય 1 વત્તા 1 છેદ માં 1 વત્તા 1 + c એટલે x ની કેટલી ઘાત થાય 2 ઘાત છેદ માં 2 + c તો x નું સંકલન થાય x વર્ગ છેદ માં 2 1 / x dx તો મિત્રો આનું યાદ રાખજો આનું આપણે આ નિયમ મુજબ નથી કરવાનું કારણ કે આ નિયમ મુજબ કરીએ તો અહીંયા તમને બતાવું 1 ના છેદ માં x છે એના અંશ માં જવા દઈએ તો x ની કેટલી ઘાત થાય માઇનસ 1 dx હવે 1 નો વધારો કરીએ ઘાત માં માઇનસ 1 + 1 છેદ માં માઇનસ 1 + 1 + c એટલે 1 માં જતી x ની 0 ઘાત છેદ માં 0 + c આને કારણે અહીંયા 0 આવ્યું છેદ માં 0 આવ્યું આને કારણે આ સંકલન છે 1 / x નું આ રીતે નહીં થાય તો મિત્રો આ રીતે સંકલન 1 / x નું સંકલન આ નિયમ મુજબ નહીં થાય જે આપણે ઉપર લખ્યો છે તો x ના 1 ના છેદ માં x હોય એનું સંકલન આ નિયમ મુજબ થતું નથી એનું કારણ એ છે મેં તમને બતાવ્યું છેદ માં હશે 0 તો મિત્રો એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે એનું સંકલન 1 / x નું સંકલન log x + c આ રીતે થશે આગળ લખીએ ત્યારબાદ આપણે e રેસ નું સંકલન લઈએ તો e રેસ x નું વિકલન પણ e રેસ x જ થતું e રેસ x નું વિકલન શું હતું e રેસ x તો e રેસ x નું સંકલન પણ e રેસ x + c તો e રેસ x હોય એનું વિકલન પણ એ થાય છે અને સંકલન પણ એ જ થાય છે હવે લખીએ આપણે a રેસ x તો મિત્રો a રેસ x છે એનું વિકલન તો કે a રેસ x * log a આવું વિકલન હતું ફરીથી બોલું છું a રેસ x નું વિકલન a રેસ x * log a આનું વિકલન અહીંયા આપણે સંકલન લખવાનું છે તો અહીંયા સંકલન બદલી જાય a રેસ x છેદ માં log a + c અહીંયા a અચળ પદ છે દાખલા તરીકે આને ઉદાહરણ આપું 5 ની x ઘાત 5 ની x ઘાત તમને આનું સંકલન કરવાનું કે તો તમારે લખવાનું છે 5 ની x ઘાત છેદ માં log 5 + c સેમ નિયમ જ છે એ અચળ પદ છે તો અહીંયા 5 અચળ પદ છે તો આ તો મિત્રો ફરીથી બોલી દઉં x ની n ઘાત એનું સંકલન x ની n ઘાત માં એક ઘાત માં એકનો વધારો x ની n ઘાત નું સંકલન x ની n + 1 છેદ માં n + 1 + c એટલે કે ઘાત માં એકનો વધારો x હોય નકરા x તો એનું સંકલન x વર્ગ છેદ માં 2 1 / x હોય તેનો log / x e રેસ્ટ x હોય તેનું સંકલન e રેસ્ટ x a રેસ્ટ x હોય
એનો સંકલન a^x છેદમાં log a + c 5 ની x ઘાત તો આ નિયમ પ્રમાણે થશે હવે મિત્રો આપણે જોઈએ sin અને cos ના સંકલન તો અહીં અમે વિધેય લખી રાખ્યા છે તો sin sin x dx નું સંકલન તો મિત્રો અહીંયા વિકલન કરતા થોડું ઊંધું છે સાંભળજો sin નું વિકલન છે એ cos થતું હતું તો અહીંયા sin x છે એનું સંકલન છે માઈનસ cos x + c માઈનસ cos x + c પછી cos નું સંકલન તો cos નું સંકલન છે sin x + c મિત્રો પાછું કહી દઉં sin x નું સંકલન માઈનસ cos x sin x નું સંકલન માઈનસ cos x cos x નું સંકલન sin x હવે આપણે વિકલન જોઈએ તો sin નું વિકલન cos થતું હતું અને cos નું વિકલન માઈનસ sin થતું આ ડિફરન્સ છે સંકલન અને વિકલનમાં બહુ આડાઅવળું થયેલું છે sin છે એનું સંકલન માઈનસ cos x cos છે એનું સંકલન sin x અહીં sec વર્ગ x dx sec વર્ગ x dx નું સંકલન છે tan x હવે મિત્રો બોલો આગળ આગળના વિધેયમાં એવું હતું tan નું વિકલન sec વર્ગ x tan નું વિકલન sec વર્ગ x અહીં ઊંધું sec વર્ગ x નું સંકલન tan x અહીં મિત્રો છે cosec વર્ગ x તો cosec વર્ગ x નું સંકલન થાય માઈનસ cot x + c વા cot નું વિકલન આગળના વિધેયની વાત કરું cot નું વિકલન માઈનસ cosec વર્ગ થતું હતું અહીં cosec વર્ગ x નું સંકલન માઈનસ cot x થાય અહીં આપણે sec x tan x તો sec x tan x નું સંકલન છે sec x + c અહીં લખી નાખું છું એનું સંકલન sec x + c sec x tan x નું સંકલન છે sec x એવું જ અહીં cosec x into cot x એનું આપણે સંકલન લખીએ તો માઈનસ cosec x + c હવે મિત્રો અહીંયા k અચળ પદ છે એનું સંકલન ની તો આપણે એક વખત ફરીથી ત્રિકોણમિતિના સંકલન જોઈ લઈએ sin નું સંકલન માઈનસ cos cos નું સંકલન sin x sec વર્ગ નું સંકલન tan x cosec વર્ગ નું સંકલન માઈનસ cot x sec x tan x નું સંકલન sec x cosec x into cot x નું સંકલન માઈનસ cosec x અહીંયા અચળ પદ છે તો અચળ પદ ની અંદર આ k અચળ છે અને dx છે તો તમારે આ રીતનું લખવાનું કે કેને આગળ લઈ લેવાનું અચળ પદ એને આગળ લઈ લેવાનું અહીંયા એક વધ છે અને dx આ k એક છે એક એટલે કે કોઈ પણ સંખ્યા હોય એ આપણે અચળ પદ ને આગળ લઈ લેવું એટલે અહીંયા એક જ વધ છે જેટલા અચળ પદ એને આગળ લઈ લેવાનું અહીંયા એક જ વધ છે તો એનું સંકલન થાય તમારે x અને + c તો k અચળ પદ હોય અચળ પદ ને આગળ લઈ એટલે 1 dx વધ છે તો ન્યા સંકલન નું કોણ થાય 1 નું x + c એટલે એનું સંકલન થાય kx + c તો મિત્રો આજે આપણે આટલા સૂત્રની વાત કરી